વેલકમ ટુ જીનિયસ ક્લાસીસ જીનિયસ ક્લાસીસ માં હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓનો મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ધોરણ 9 મેથ્સ ત્રિકોણ તો મિત્રો આજે આપણે ત્રિકોણ ની અંદર લેક્ચર 4 છે તો ત્રિકોણ ABC નો બહિષ્કોણ ACD ત્રિકોણ ABC નો બહિષ્કોણ ACD ખૂણો A બરાબર 50 ખૂણો A બરાબર 50 ખૂણો B બરાબર 65 ખૂણો B બરાબર 65 તો બહિષ્કોણ એસીડી ખાલી જગ્યા બહિષ્કોણ એસીડી ખાલી જગ્યા બરાબર છે બહિષ્કોણ એટલે શું પહેલા મિત્રો એના વિશે ચર્ચા કરીએ કે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો બહિષ્કોણ એટલે આ એબીસી બહારનો ખૂણો એબીસી શું બહારનો ખૂણો એ બહિષ્કોણ કહેવાય બરાબર છે આ એબીસી આ બહિષ્કોણ આ અંતઃ સન્મુખ કોણ શું અંતઃ સમ્મુખ કોણ એને બી અંત સમ્મુખ કોણ એટલે અંદરના ખૂણા અને એસ એબીડી એ બહિષ્કોણ કહેવાય એ બી સોરી 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 એબીસી એ ત્રિકોણ એમાં એ સી ડી બહિષ્કોણ કહેવાય એ સી ડી શું કહેવાય બહિષ્કોણ કહેવાય અને ખૂણો એ અને ખૂણો બી શું કહેવાય અંત સમ્મુખ કોણ કહેવાય એટલે અંદરના ખૂણા અને બહારનો ખૂણો અહીં પણ બહિષ્કોણ કયો થાય અહીં આ થાય એ બી ઈ આ બહિષ્કોણ થાય બીજો બહિષ્કોણ કયો થાય અહીં રહ્યો આ સો સી બી એમ આ બી શું થાય બહિષ્કોણ થાય એટલે આ બી બહારનો ખૂણો આ બી બહારનો ખૂણો આ બી બહારનો ખૂણો ચાલો એ જ રીતે આ પણ બહિષ્કોણ થાય આ બી બહિષ્કોણ થાય આ બી બહિષ્કોણ થાય અને સો આ બી બહિષ્કોણ એટલે છ બહિષ્કોણ આવે ત્રિકોણમાં કેટલા બહિષ્કોણ આવે છ એક તો આ બહિષ્કોણ બીજો કયો આ બહિષ્કોણ ત્રીજો આ બહિષ્કોણ ચોથો આ બહિષ્કોણ પાંચમો આ બહિષ્કોણ છઠ્ઠો આ બહિષ્કોણ અહીંયા બહિષ્કોણ અંત સન્મુખ કોણ એ કેટલા છે 50 અને બી કેટલા છે 65 તો આ બેનો સરવાળો થાય તો 115 થાય એટલે કે શું થાય એ પ્લસ બી બરાબર 180 બહિષ્કોણ કોણ કોણ થાય બહિષ્કોણ અંત સન્મુખ કોણના માપનો સરવાળો બહિષ્કોણ થાય હું બે સ્ટાઇલમાં તમને બતાવીશ મિત્રો કેટલી સ્ટાઇલમાં બતાવીશ બે સ્ટાઇલમાં બતાવીશ આ દાખલો બંને રીતે ચાલે શોર્ટકટ રીત કઈ શોર્ટકટ રીત છે કે શું કે ભાઈ એ પ્લસ બી બરાબર એ સી ડી એનો મતલબ કે અંત સન્મુખ કોણનો સરવાળો એ બહિષ્કોણના માપ જેટલો છે બહી એટલે બહાર બહી એટલે શું બહાર તો બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો એટલે એસીડી બહિષ્કોણ તો એ વત્તા બી અંતઃ સન્મુખ કોણનો સરવાળો બહિષ્કોણ જેટલો થાય છે એટલે કે એ વત્તા બી બરાબર એસીડી એ કેટલો 65 એ કેટલો 50 બી કેટલો 65 બરાબર એસીડી એ 50 65 એટલે એસીડી ચલો 50 65 કેટલા થાય કેટલા થાય 115 બરાબર એ સી ડી બરાબર છે આ પહેલી રીત બીજી રીત કઈ ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો 180 એટલે કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 સો આનો એ સી ડી નો જવાબ કેટલો આવે 115 આવો જોઈએ હું બીજી સાઈડમાં કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો 180 એમાં એ કેટલો 50 આ કેટલો 65 તો 50 65 કેટલા થાય 115 હવે એક ત્રણ ત્રણ ના સરવાળો 180 માંથી આ બે થઈને 115 લીધા તો આ કેટલા રહી આ કેટલા રહી 65 કેટલા રહી 65 જ રહી કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 180 માંથી 50 અને 65 થઈને 115 આ બે થઈને 115 તો ત્રણ ખૂણાનો માપનો સરવાળો 180 માંથી આ બે 115 લીધા તો આ કેટલા રહી 65 180 માંથી 115 જાય તો આ કેટલા રહી 65 વળી આ ACD કોણ છે એ રેખિક જૂના ખૂણા કહેવાય એટલે લખવાનું કે એ સી ડી વત્તા એ સી બી સોરી એ સી બી વત્તા એ સી ડી બરાબર 180 સો રેખિક જોડના ખૂણા કોણ કોણ એ સી બી વત્તા એ સી ડી બરાબર 180 સો એ સી બી વત્તા એસીડી બરાબર 180 કારણ કે ઊંધો ટી બને એટલે આ કોણ એસીબી વત્તા આ કોણ એસીડી
આ બંને ઊંધો ટી બને એટલે એ બે એ રેખિક જોડના ખૂણા કહેવાય, લાઇનર પેર કહેવાય. રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો? 180. હવે એ સી ડી કેટલો શોધવાનો? અને એ સી બી કેટલો? 65 બરાબર 180. એટલે એ સી ડી કેટલો થાય? 180 માઇનસ 65 એટલે 115. આવી ગયો 115? આ 115 આવી ગયો, આ 115 આવી ગયો, બરાબર છે. તો મિત્રો આ રીતે આ એ બી સી માં એ સી ડી બહિષ્કોણ છે, બરાબર છે. તો બહિષ્કોણ એ કોનો કોનો સરવાળો? અંતઃ સન્મુખ કોનો સરવાળો? એટલે એ પ્લસ બી બરાબર એ સી ડી. એમાં એ કેટલો? 50. બી કેટલો? 65. તો એ સી ડી કેટલો થાય? સરવાળો કેટલો? 115. એટલે 115 થાય. બીજી રીતે જોઈએ તો ત્રણ ખૂણાના માપનો સરવાળો 180. એમાંથી આ બે થઈને 50 ને 65 થઈને 115 લીધા. હવે 180 માંથી 115 જાય તો આ કેટલા રહી? 65. વળી એ સી ડી સોરી એ સી બી વત્તા એ સી ડી એ રેખિક ના ખૂણા, રેખિક ના ખૂણા સરવાળો 180. એટલે એ સી બી બરાબર કેટલા છે? એ સી બી સોરી અહીંયા જરાક ભૂલ કરી, કઈ વાંધો નહીં, આ બી લખીએ અને આ ડી લખીએ. ચલો એ સી ડી વત્તા એ સી બી, સો એ સી ડી વત્તા એ સી બી બરાબર 180. તેમાં એ સી ડી કેટલો છે શોધવાનો, બરાબર. એ સી બી કેટલો? 65 બરાબર 180. 65 પેલી સાઈડ જાય, 180 માઇનસ માં કેટલો થાય? 115. ચલો મિત્રો તો આ રીતે આ થઈ ગયું. હવે હું મિત્રો તમને બીજી એક સ્ટાઇલ બતાવું છું, બીજો એક દાખલો, આમાં જ બીજો એક દાખલો. કારણ કે આ જરાક શું છે, થોડું બહિષ્કોણની અંદર એક રીત નહીં ચાલે, બે એક રીત છે બીજી, બરાબર છે. એટલે બીજી રીત બતાવું છું કે ત્રિકોણ એ સી એ બી સી ના બહિષ્કોણ એ સી ડી અને એ બી ઈ છે. બે બહિષ્કોણ એ સી ડી, આ નીકળી જાય છે, આ નીકળી જાય છે, આ નીકળી જાય છે, આ નીકળી જાય છે, બરાબર છે. બીજો સમ્સ આમાં જ, બીજો સમ્સ આમાં, હા, એ સી ડી બહિષ્કોણ કયા કયા છે? એ સી ડી અને આ છે એ સી એ બી ઈ. એ બી કેટલા બહિષ્કોણ છે? બે. ત્રિકોણ એ બી સી માં બે બહિષ્કોણ, એ બી એ સી ડી એ પણ બહારનો ખૂણો અને બીજો કયો? એ બી ઈ એ પણ બહારનો ખૂણો, બરાબર છે. અને બંને બહિષ્કોણના માપ આપેલા છે કે એ સી ઈ બરાબર એ સી ડી બરાબર 150. એ સી ડી બરાબર કેટલા? 150. અને એ બી ઈ બરાબર કેટલો? માનો કે 70, બરાબર છે. 150 એટલે 30 ને 70 એટલે 30 એટલે 150 અને 60, 130 60, બરાબર છે. ચલો 70. તો આપણે ખૂણો એ શોધવાનો છે. શું શોધવાનો છે? ખૂણો એ શોધો, બરાબર છે. નવો સમસ છે કે ત્રિકોણ એ બી સી માં બે બહિષ્કોણ કયા કયા? એ સી ડી બહિષ્કોણ અને એ બી ઈ બહિષ્કોણ. બહિષ્કોણ એટલે બહારના ખૂણા. તો એ સી ડી બરાબર 150 અને એ બી ઈ બરાબર 70. તો ખૂણો એ નું માપ શોધો, બરાબર છે. એ બી નું માપ શોધો, નહીં પડી. ચાલો, એટલે કે બે બહિષ્કોણના માપ આપેલા છે, એસી ડી બરાબર 150 અને એ બી બરાબર 70. તો ખૂણો શોધો. તો હવે આપણે મિત્રો અહીંયા ત્રિકોણ એ બી સી માં એ સી ડી બહિષ્કોણ ને એ બી ઈ બહિષ્કોણ છે. એ સી ડી નું માપ 150, એ બી ઈ નું માપ 70 છે. તો આપણે ખૂણા એ નું માપ શોધવા માટે મિત્રો પહેલા આ બે કોણ છે રેખિક ના ખૂણા ઊંધો ઊંધો ટીઠીઓ, એનો મતલબ આ એ બી ઈ વત્તા એ બી સી 180 થાય. લખીએ, હું લખવાનું કે એ બી ઈ પ્લસ એ બી સી બરાબર 180 રેખિક જોડ. રેખિક જોડ એ બી ઈ, એ બી ઈ અને એ બી સી 180 થાય, રેખિક જોડ થાય. ને રેખિક ના ખૂણા સરવાળો કેટલો? 180. હવે એમાં એ બી ઈ કેટલો છે? 70. તો એ બી સી કેટલો થાય શોધવાનો? એ બી સી કેટલો થાય શોધવાનો?
180 એટલે 180 તેપલી થઈ જાય એટલે abc બરાબર કેટલો થાય 180 -70 તો abc કેટલો થાય 110 કેટલો થાય 110 એટલે આ કેટલો આવ્યો 110 ટૂંકમાં આ બેનો સરવાળો 180 180 માંથી 70 જો જતા રહે વિચારો મનમાં 180 - 70 કેટલા થાય 110 એવું સેમ acd અને acb આ બંને ખૂણા કયા રેખીક જોડના ખૂણા ને રેખીક નો ખૂણો સરવાળો કેટલો 180 180 માંથી 150 લઈ લે છે આ કેટલા થાય 30 તો એ 30 કેવી રીતે જોઈએ જો હું લખીએ કે acd acb બરાબર 180 કૌંસમાં શું રેખીક જોડ acd acb એટલે આ અને આ બે કેટલા 180 180 માં acd કેટલો 150 તો acb કેટલો થાય 180 માંથી 150 જાય 150 પહેલી સાઈડ જાય તો acb બરાબર કેટલો કેટલો થાય 30 તો acb બરાબર કેટલો થાય 30 acb કેટલો થાય આ કેટલો થાય 30 હવે શું ત્રણ ખૂણા માં સરવાળો 180 હવે ત્રિકોણ ના ત્રણ ખૂણા માં સરવાળો 180 ને ત્રણ ખૂણા માં સરવાળો 180 એટલે આ પ્લસ આ પ્લસ આ બરાબર 180 એનું લખવાનું કે ભાઈ a પ્લસ b પ્લસ c બરાબર 180 એમાં a કેટલો શોધવાનો b કેટલો 110 c કેટલો 30 બરાબર 180 આ બેનો સરવાળો કેટલો તો a વત્તા 140 બરાબર 180 140 પહેલી સાઈડ જાય એટલે a બરાબર કેટલા રહે 40 એ કેટલો રહે 40 180 માઈનસ 40 એટલે કેટલો રહે 40 આવી ગયો 40 એ 40 આવી ગયો તો મિત્રો આ રીતે abc માં acd બહિષ્કોણ અને abe બહિષ્કોણ બરાબર છે abe નું માપ 70 acd નું માપ 150 તો મિત્રો ચાલો આ 70 છે તો આ બેનો સરવાળો 180 કારણ કે abe અને ac abc બહિષ્કોણ એટલે આ બે બહિષ્કોણ બહિષ્કોણ સરવાળો 180 સોરી આ બે રેખીક જોડના ખૂણાનો સરવાળો 180 180 માંથી 70 જાય તો આ કેટલા રહે 110 વળી આ બે ખૂણા કયો રેખીક જોડના ખૂણામાંથી આ કેટલો 150 150 માંથી 180 બાદ કરો કેટલા બચે 30 વળી ત્રિકોણના ત્રણ ખૂણાનો માપનો સરવાળો કેટલો 180 180 માંથી 110 ને 30 કેટલા 140 180 માંથી 140 જાય કેટલા રહે 40 તો મિત્રો આ રીતે આપણે આ જ લેક્ચરની અંદર બે સમ્સ જોયા તો આ રીતે બહિષ્કોણ કોઈ બી હોઈ શકે મિત્રો બરાબર છે હવે દાખલા તરીકે આમ પણ આપેલું હોય કે ત્રિકોણ એબીસી માં આમ પણ આપેલું હોય એબીસી માં આ સીએડી આપેલું હોય માનો કે આ 50 તો આ બે રેખીક જોડ થયા આ 50 તો આ કેટલો 130 પડી એ રીતે બી આપેલું બહિષ્કોણ આમ બી આપેલું હોય એટલે બહિષ્કોણ કોઈ પણ રીતે આપેલું હોય મિત્રો આપણને આવડી શકે છે બરાબર છે તો મિત્રો આશા રાખું ચોક્કસ તમને આવડી ગયું હશે થેન્ક યુ વેરી મચ